ભગવાનના આપણે નામ લીધા કે મખા ભગતની વાત કરીએ એમાં કોઈને કોઈ શબ્દ અડી ગયો. શબ્દ એવી વસ્તુ છે કે શબ્દને શબ્દથી માણસ મરી જાય, શબ્દથી માણસ જીવતો થઈ જાય, શબ્દથી માણસ બંધનમાં આવ્યો જાય, જેલ પણ પડી જાય, અને શબ્દથી માણસ ભવના બંધનમાંથી છૂટી પણ જાય. શબ્દની બહુ કિંમત છે. હે શબ્દ સંભાળ કર બોલીએ, શબ્દ કો હાથ નહીં પાઉં. એક દાખલો છે, એક ભાઈએ હવે જ્યારે દોસ્તી થઈ ગઈ અને પછી તો કાયમ હારે રહેવા માંડ્યા ઘરે. એમાં એક દિવસ ચોરી થઈ ગઈ અને સવારે ઉઠીને એને એટલું બધું દુઃખ થયું અને હવજને એની એક કુવાડીનો ઘા કરી લીધો અને પછી એવું બોલ્યો કે કૂતરા તું અહીં હાજર હતો ને એવું બને. એ હવજ ત્યાંથી હાલીને વયો ગયો, ત્યાંથી નીકળી ગયો. ઘણા વર્ષો પછી પાછો આવ્યો એને મળવા. પછી કીધું કે જો અલી તે કુવાડી મારી હતી ને ઘા ઘા એટલે ઘા રૂજાઈ ગયો છે. હા પણ ઓલો કૂતરો કીધો એ હું નથી ભૂલ્યો હજી. હે એ મને હજી યાદ છે. એટલે શબ્દ એવી વસ્તુ છે કે એને કાં સમજીને બોલો, નહીતર ચાં શું પ્રિયો એમ ન બોલો. કારણ કે અસર કરી જાય છે શબ્દ માણસને. શબ્દથી માણસ જીવી જાય. બીમાર માણસ હોય અને એક માણસ ખબર કાઢવા જાય તો હાજો કરીને આવે, અને એક તો અડધો હોય એમ પૂરો કરીને આવે. જો એ મહિના દિવસમાં હોય તો 15મીમાં ઉપાડી લે એને. એવી રીતે ખબર કાઢવાની રીત એવી હોય એની. ઓલા એ શબ્દ હોય એને હાજો કે આમાં કાંઈ ન હોય. એ બધું ડોક્ટરો આપણને, બાકી કાંઈ હોય જ નહીં, તને કઈ છે જ નહીં. માણસ બેઠો તો ચા પાણી બનાવો, ચા પાણી બનાવો એમ કહેવા માંડે. ફાઇન પીવરા હું કેમ સારું કીધું ને. એટલે શબ્દ એવી વસ્તુ છે. Oh, yeah.
જીવતો રહ્યો ચંદ રાજા વિચાર કરે છે જરૂખામાં નજર પડે છે તો માં રુદન કરે છે ગોપીચંદ રાજા પૂછે છે વાત બહુ જાણીતી છે પણ ભજનનો દોર છે એટલે માં તમે રડવાનું કારણ શું કારણ કે મારા શેરમાં કોઈ દુખી ન હોય અને મારા માતુશ્રી તમે રોવો એનું કારણ શું ત્યારે માતાજી કહે છે કે તું આવો ઠાઠમાઠથી આવી તારી જાહો જલાલી આવો સ્નાન કરતા તને જોઈને મારી આંખમાં આંસુ આવી ગયા ત્યારે ગોપીચંદ રાજા કહે છે કે એમાં તો માને રાજી થવું જોઈએ એમાં તમને આંસુ દુઃખ થયું એનું કારણ કે હું રાજી જ છું પણ મને તારા આંસુ નથી આવતા તો મને મારો ભૂતકાળ યાદ આવી ગયો આવી જ કાયા આવી જ જાગો જલાલી આનાથી પણ વધારે ઇન્દ્રને પણ અદેખાય આવે એવો ઠાઠમાટ હતો તારા બાપુજીનો આવી જ રીતે સ્નાન કરતા હતા હા ગોપીચંદ રાજાને સુખમાં જેનો ઉછેર થયો હોય અમેરીમાં જેનો જન્મ થયો હોય એને દુઃખ શું કહેવાય એને ખબર ન હોય માણસ હાંકડમાં કેવો આવે કેમ મુજાતું હોય ને ક્યારેક જમવાનું ન મળે એ બધું એને ખબર જ ન હોય એને હોય કે આ મોજે મોજે જાલા એટલે એકદમ એકદમ એને જો શબ્દ કેવો અસર કરે એની વાત છે એને નવાઈ લાગી એટલે બાપુજી હતા અને જાહો જલાલી હતી એટલે અત્યારે અત્યારે ચોપડી એક રાખ જોતી હોય ને તોય ન મળે એમ હા કહેવાનો મતલબ એવો કે તારું પણ એક દિવસ એ જ હાલત થશે એમ તું મારો દીકરો છો અને કોઈ માને એવી ઈચ્છા હોય કે પોતાના દીકરા એનું પતન વિજય એટલે મારું પણ એમ કે હા બેટા આ બધું કે એ બધું એક દિવસ નાશ થઈ જાય તો આમાં નિત્ય કોણ છે જગત આંખેથી જેટલું બેટા દેખાય છે એ બધું નાશવંત છે તો આમાં નિત્ય કોઈ ખરું કાયમ ખરું કે હા એક નારાયણ હે તો આ કાયાનું કલ્યાણ કરવું હોય તો શું કરવું જોઈએ જો તાલાવેલી લાગે એક શબ્દ એવો મૂક્યો ને એમાંથી એને ઉદય થઈ ગયો તુરત કહેવા માંડ્યા કહો તો માતાજી અમે નહીતર તો ઘરમાં ફર્નિચર વહાવેલો મોટો બંગલા બનાવેલો એ જ આવતા હતું જાત્રા કરી આવું એવું યાદ નતું એને ક્યારે તરત કહેવા માંડ્યો માતાજીને તો હું જાત્રા કરી આવું કહો તો માતાજી
જાય તો જાત્રા કરવા ગયા એમ કહેવાય. પણ માં હિંગળાજ બુલિસ્તાન ની અંદર હાજરા હજુર છે, ત્યાં જઈએ તો હિંગળાજ પરસવા જવું. માતાના ઉદર થી પાછો જન્મ નો લેવો પડે, એ છે માં હિંગળાજ. બહુ મોટો મહિમા છે હિંગળાજ પરસવા. અત્યારે તો હજી સગવડતા થઈ ગઈ છે, જોકે બીજા હાથે, પણ પેલા તો હાલીને જવાતો અને એવો વિકટ માર્ગ અઘરી છે જાત્રા. ગુરુ ગોરક્ષનાથ બાપાએ બાપુ સિંદુર ચડાવેલું અને છેલ્લે દાદા મેઘરને સિંદુર ચડાવેલું. ભગવાન રામચંદ્ર એ હિંગળાજ પીરસેલા. રાવણ નો નાશ કર્યા પછી અયોધ્યા ની ગાદી ઉપર આવ્યા, કાયમ એક વિચાર આવ્યા કરે, ઓહો રાવણ ને માર્યો, ભલે દુષ્ટ હતો પણ શરીર તો બ્રાહ્મણ નું હતું ને, એમ મને બ્રહ્મહત્યા લાગી છે, દોષ ચડ્યો છે, હવે મારે શું કરવું જોઈએ, આનું પ્રાયચિત કરવું હોય તો શું કરવું જોઈએ. યાદ આવ્યું મારે જવું છે માં હિંગળાજ પરસું. રામ લક્ષ્મણ અને માં સીતાજી હિંગળાજ પરસવા જાય છે. પરબના રસ્તે થી પરબની જગ્યા આવે છે. સરભંગ ઋષિ નો ધૂણો, અલૌકિક જગ્યા, વાતાવરણ લક્ષ્મણ જતીને બહુ ગમી જાય. રામચંદ્ર ભગવાન ને કે છે અહીંયા રોકાવા જેવું છે. સમજી વિચારીને બોલજો ભગવાન, કે આ ધૂણો ચેતન કરવા માટે તમારે આવવું પડશે. અને કાપડી રાજા નો ભેગ લેવાનો હોય, પાછા આવ્યા પછી માં સીતાજી રામચંદ્રજી એ ભેગ ઉતારી નાખ્યો, લક્ષ્મણજી એ પોટલું વારીને દાટી દીધો. આગળ જતા ખોંભળી ગામમાં ભટ્ટી શાખાના રાજપૂત, એમાં મેઘરણ દાડાનો જન્મ થયો. લક્ષ્મણ જતી નો અવતાર હતા. નયન થી નીર ટપકે છે પુત્ર નો પ્રેમ નિહાળી, છતાં વૈરાગ્ય પણ દીધો ધન્ય મેનાવતી મારી. પધારો એટલે
માતાજી કહે છે બાર બાર અમલમાં વિચાર બદલાતા વાર નથી લાગતો. એટલે 12 વર્ષની મુદત કીધી. પૂજ્ય કાનદાસ બાપુ એક એવો દાખલો આપતા કે આપણે કચ્છ કાઠિયાવાડની અંદર આપણે એવી કહેવત છે કે આપણે એમ કહેતા હોય કે મામાને કેજો એક આંટો દઈ જાય, મોટા ભાઈને કેજો એક આંટો દઈ જાય, બેનને કેજો એક આંટો દઈ જાય, કાકાને કેજો એક આંટો દઈ જાય, બધા એક એક આંટો દઈ જાય તો ભાઈ પૂરેપૂરા બંધાઈ જાય. પણ કોઈએ એક એવું કીધું છે કે મામાને કેજો મારો એક આંટો ખોલી જાય, મોટા બાપુને કેજો મારો એક આંટો ખોલી જાય, આવું કોઈ નથી કહેતા. એટલે માતાજી એને મુદત આપે છે. પણ આ તો દ્રઢ વૈર આગ્યો હતો, ગોપીચંદ રાજાનો સંકલ્પ સિદ્ધ હતો. શું મેરામ નીચવાઈ બસ એક યહી, એક બાર તુમ્હે પા જાઉ મેં, અર્પણ કર દો દુનિયા ભર કા સબ પ્યાર તુમ્હારે હાથો. આમ બેસાય આય જવાય આય નો જવાય. હે
કિલે મેરે ના ગિરિ મહારાજ કહે છે નારાયણ બાપુ કહેતા કિલે મેરે ના એટલે બે પાંચ સાધુ ને કાયમ હારે રાખજે એમ એકલો ન રહેતો જમવા એકલો હું બેસી જતો કે આ મારો વારો આવી ગયો એમ કરીને ઘણા એને એવું હોય મોટો આવો પ્રસંગ હોય ને એટલે એનો ઈ મેળ કરી લે પહેલા હું અમુક તો નોખું મૂકી આવે છે ટાઈમ